નમસ્કાર મિત્રો નોલેજ ફંડા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર ધોરણ પાંચ વિષય અંગ્રેજી કુલ ગુણ પચીસ એકમ કસોટીના પ્રશ્ન પેપરનું આપણે સંપૂર્ણ સોલ્યુશન મેળવવાના છીએ તો મિત્રો આવા જ વિડિયો મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બે લાઇકન ઉપર ક્લિક કરી દો જેને કારણે જ્યારે પણ ચેનલમાં કોઈ નવો વિડીયો અપલોડ થાય એની માહિતી તમને સૌથી પહેલાં અને સૌથી ઝડપથી મળતી રહે તો તમે જોઈ શકો છો મિત્રો આપણી પાસે ધોરણ પાંચ વિષય અંગ્રેજી જુલાઈ બે હજાર એકવીસ કુલ ગુણ પચીસ સમય એક કલાક બરાબર તો શરૂઆત કરીએ મિત્રો પ્રશ્ન નંબર એક તો કે જોડકા જોડો જેમાં તમને વિભાગ એ અને વિભાગ બી આપેલા છે એમાં વિભાગ એની અંદર તમને જે આલ્ફાબેટ આપેલા છે તે કેપિટલ આલ્ફાબેટ છે બરાબર અને વિભાગ બીની અંદર જે આલ્ફાબેટ તમને આપે એ સ્મોલ આલ્ફાબેટ છે તો આપણે જોઈએ તો પહેલો જે કેપિટલ કે આપેલો છે એની સામે જવાબ શું આવશે તો કે તમે જોઈ શકો છો મિત્રો એની અંદર જે તમને સ્મોલ કે આપેલો ત્યાં જવાબ એટલે પહેલાંમાં આવશે ત્રણ નંબરનું પછી એન આપ્યો છે એમાં જવાબ તમારો આવશે છેલ્લો એન પછી ઓ આપ્યો છે એની સામે આવશે ચાર નંબરનો ડબલ્યુ સામે આવશે બે નંબરનું અને કેપિટલ એચ સામે આવશે સ્મોલ એચ એટલે આ રીતનો મિત્રો જવાબ આવશે જે તમને પ્રશ્ન નંબર એક પાંચ ગુણનો આપેલો છે મિત્રો આ વિડીયો તમને ગમે તો અવશ્ય તમારા મિત્રોને વિડીયો શેર કરો જે ધોરણ પાંચની અંદર ભણી રહ્યા હોય એટલે એ પણ મિત્રો પેપરનું સોલ્યુશન કરી શકે પ્રશ્ન નંબર બે છે આપેલા શેપમાં યોગ્ય શબ્દ પસંદ કરી જવાબ લખો જે તમને પાંચ ગુણનો પ્રશ્ન આપેલો છે તો જે પહેલી આકૃતિ તમે જોઈ શકો છો તેને કહેવામાં આવે છે હાફ રાઉન્ડ શું કહેને કહેવાય એને હાફ રાઉન્ડ એટલે પહેલી પહેલી આકૃતિમાં તમારો જવાબ આવશે હાફ રાઉન્ડ બરાબર ત્યાર પછી બીજી આકૃતિ જે તમે જોઈ શકો છો એને કહેવાય એટલે કે લંબ ચોરસ છે જેને કહેવાય રેકટેંગલ શું કહેવા છે એટલે બીજી આકૃતિમાં તમારો જવાબ આવશે રેકટેંગલ ત્યાર પછી આગળ લઈએ ત્રણ નંબરનું તો કે જે આપ્યું છે એને સ્કવેર કહેવાય છે ચોરસ એટલે ત્રીજામાં જવાબ આવશે તમારો સ્ક્વેર

તો વન એટલે એક એકનો વિરોધ થઈ તો કે ઘણા બધા તો વન એટલે લખાય મેની શું લખાશે વન એટલે લખાશે મેની જોઈ શકો છો વનમાં આવશે મેની જવાબ બરાબર ચાલો ત્યાર પછી બ્લેક તો બ્લેકને કહેવાશે વ્હાઈટ ત્યાર પછી ડે ડે એટલે દિવસ તો નાઇટ એટલે રાત્રિ તો જવાબ આવશે નાઈટ ઓન તો આવશે ધેર અને હિયર સોરી ઓન એટલે ઉપર તો અંડર એટલે નીચે અને હિયર એટલે અહીં ધેર એટલે ત્યાં તો આ રીતનો જવાબ આવશે પહેલાં વન એટલે મેની બ્લેક એટલે વ્હાઇટ ડે એટલે નાઇટ ઓન એટલે અંડર હિયર એટલે થેયર આ રીતનો પ્રશ્ન નંબર ત્રણ પાંચ ગુણનો છે છો મિત્રો અભ્યાસમાં ડાઉટ્સ આવે છે તો ગભરાવાની કોઈ જરૂર નથી આ બધાનું સોલ્યુશન છે ડાઉટનટ મિત્રો તમે કોઈ પણ સવાલ પર અટકી ગયા છો તમારાથી તે પ્રશ્ન સોલ્વ નથી થઈ રહ્યો તો ફક્ત તમારે તે પ્રશ્નનો ફોટો પાડવાનો છે ત્યાર પછી તે પ્રશ્નને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર જ તમને તે પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન મળી જશે પછી તમારો સવાલ હોમવર્કનો હોય સીબીએસસીનો હોય યુપી બિહાર મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી કે પછી કોઈપણ બોર્ડનો હોય તમારો પ્રશ્ન આઈઆઈટી જેડબલ ડબલ્યુ નેટ કે નીટનો હોય પછી ધોરણ થી લઈ બાર સુધીનો પ્રશ્ન હોય આ બધાના જવાબો મળશે ડાઉટનટ એપ પર તમારો પ્રશ્ન કોઈપણ વિષયનો હોય જેમ કે ફિઝિક્સ કેમિસ્ટ્રી મેસ

તો પેલા આપણે મિત્રો વાત કરીએ લેપડ છે લેપડ એટલે ચિત્તો જે એનિમલમાં આવશે તો પહેલાં એનિમલમાં તમે લખી શકો છો લેપડ એટલે ખાલી એક એક આલ્ફાબેટ લખું બરાબર એટલે લેપડ અહીંયા આવશે ત્યાર પછી ઈગલ બરાબર ઈગલ છે મિત્રો એ બર્ડસમાં આવશે એટલે ઈગલ આપણે અહીંયા લખી નાખશું ઈ કરીને બરાબર તમે તમાર એકમ કસોટીની બુકની અંદર આખો જવાબ લખજો પછી ડવ ડવ એટલે મિત્રો તો કે કબૂતર એ પણ આમાં આવશે એટલે આપણે ડી લખી નાખશું આમાં બરાબર ઈગલ પછી ડવ બર્ડ્સની અંદર આવશે પછી લાયન જે છે યાની અંદર આવશે લાયન તો અહીંયા લખી નાખશું ડિયર એ પણ એનિમલમાં આવશે ડી અહીંયા પછી ક્રો એટલે ક્રો અહીંયા બર્ડ્સમાં એનિમલમાં આવશે ડિયર છે એનિમલમાં આવશે બરાબર પછી હેન તો કે એનિમલ પેરોટ્સ એ બર્ડસમાં આવશે બરાબર અને ફોક્સ એ આની અંદર આવશે તો આ રીતનો જવાબ આવશે ફરીથી કહી દઉં એક વખત બર્ડ્સની અંદર શું શું આવશે તો કે એક આવશે ઈગલ પછી આવશે ડવ પછી આવશે ક્રો અને પછી આવશે પેરોર બાકી બધાના જે નામ છે એની મલની અંદર આવશે પ્રશ્ન નંબર પાંચ છે મિત્રો વ્યવસાયકારોના ચિત્રને જોઈને તેનું અંગ્રેજી નામ કોશમાંથી શોધીને લખો તો પહેલું જે મિત્રો આપેલો છે ફોટો એ તો કે પોલિસમેનનો છે એટલે પહેલામાં જવાબ આવશે તમારો પોલિસમેન પહેલી પહેલાં ચિત્રમાં તમારો પોલિસમેન આવશે બીજું ચિત્ર તમે જો પોસ્ટ ઓફિસનું છે બરાબર તો પોસ્ટમેન જવાબ આવશે એમાં શું આવશે પોસ્ટમેન બરાબર ત્રીજું જે છે તેમાં જવાબ આવશે એમ એ એસ હોય શું આવશે તો બીજી ખાલી જગ્યામાં જવાબ લાસ્ટ નંબર આવશે પછી ચોથું જે ચિત્ર છે મિત્રો એ શિક્ષકનું છે એટલે કે ટીચર જવાબ શું આવશે ટીચર જવાબ છે એ આની અંદર આવશે અને છેલ્લે ડોક્ટર જવાબ છે એ છેલ્લી ખાલી જગ્યામાં છેલ્લા ચિત્રની અંદર આવશે તો આ રીતનું મિત્રો ધોરણ પાંચના વિદ્યાર્થીઓનું અંગ્રેજી વિષયના એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જો વિડીયો ગમ્યો હોય તો અવશ્ય વિડીયો લાઈક કરો શેર કરો તમારા મિત્રો સુધી વિડીયોને પહોંચાડો મળ્યું છે નવા વિડીયોમાં નવા પેપરના સોલ્યુશનમાં ત્યાં સુધી બધું ગુડ બાય થેન્ક યુ